ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સિહોર પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, સામાજિક ન્યાય અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી, ભાવનગર જિલ્લા પ્રભારી શ્રી, સિહોર ખાતે પ્રાંત કચેરીમાં સમીક્ષા બેઠક યોજાયેલ, જેમાં રાજ્યમાં થયેલ વ્યાપક ભારે વરસાદને લીધે ભાવનગર જિલ્લામાં ઉદ્ભવેલ પરિસ્થિતિની સંબંધે થયેલ કામગીરી સમીક્ષાને લઈ ખાસ સિહોર તાલુકાના ગાંગડી પાસે આવેલ ભાણગઢ ગામ ખાતે પરિસ્થિતિ સાથે રૂબરૂ મુલાકાતમાં કલેક્ટર શ્રી, DDO, RCM કમિશનર, DSP, સિહોર પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, TDO તમામ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. પાણી ભરાયા હોય કે નુકસાન જોયું એવી સમાચાર નથી. ખેતી લાયક વરસાદ છે, ખેતીને નુકસાન થાય એવો આ વખતે વરસાદ નથી. આપણે જે ગામે જઈશું મેડમ, કે ભાણગઢમાં કાયમી પ્રોબ્લેમ છે, પોઝવે છે, કાઉકા નદીમાં પાણી આવે તો વ્યવહાર બંધ થઈ જાય છે. ત્યાં બ્રિજ નક્કી થયો છે મેડમ, ટેન્ડર ખુલ્લું છે, અને એ ગામ ચમાડ સાથે પોલીસ ઓફિસરોએ મુલાકાત લઈ લીધી છે. ગઈકાલે કાળુબાનો જે ડેમ છે એના દરવાજા ખોલવાનો મેસેજ હતો, એના અસરગ્રસ્ત બધા ગામોની સુધી મુલાકાત કરી. કોઈ સ્થળાંતરની જરૂર નથી પડી એમ, પણ આપણે બધાને સતર્ક કરતી રહે. બીજું કે જે બહેનોની ડિલિવરીની તારીખ એક અઠવાડિયામાં છે, તો 28 બહેનોને સાથે પોલીસ ઓફિસરોએ મુલાકાત લઈ લીધી છે. ગઈકાલે કાળુબાનો જે ડેમ છે એના દરવાજા ખોલવાનો મેસેજ હતો, એના અસરગ્રસ્ત બધા ગામોની સુધી મુલાકાત કરી. કોઈ સ્થળાંતરની જરૂર નથી પડી એમ, પણ આપણે બધાને સતર્ક કરતી રહે. એમાં કંઈક નોર્મલ કામ બાકી છે ને, એ ચાલુ કરી દે તો 50% ટ્રાફિક ઘટી જાય. આપણે જીઓડીસી થ્રુ સાહેબ આપણો પ્રોજેક્ટ છે જ, અને બે મહિના પહેલા ચાલુ થઈ ગયા છે કામ. સાંસદ છે બને છે વાત કરી છે, જેને આવી પરિસ્થિતિ ધોળા ભજન છે, ધોળા ધોળા ધોળામાં બહુ ટ્રાફિક હોય, એને આપણે એમને શિફ્ટ કરી દીધું. ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો છે, પણ એ સવારે પ્રશ્નો આવે છે તો સાંજ સુધી મેં બહુ ડિસ્ટર્બ થાય. પછી ઘણી વખત રસ્તા ઉપર પોલ હોય છે તો ઇન્ટરનેટ કનેક્શન ઘણી વખત છૂટા પડી ગયા હોય છે, હવે અકસ્માત થતા હોય. એક રંગોળા ડેમ છે, રંગોળા ડેમમાંથી ભરાયો છે, એ જો રંગોળામાંથી પાણી આવે તો અહીંયાના સિહોર તાલુકાના ગામો અસર થાય. સર, બે ત્રણ દિવસથી આપણે અતિ ભારે વરસાદની આગાહી છે, તો એમાં પણ આપણે બહુ ભારે વરસાદ નથી, 25 mm એવરેજ છે 3 દિવસ. એટલે આ જિલ્લામાં નુકસાન થાય એવું કંઈ નથી, માત્ર અમારે અમરેલીના અંદર વરસાદ પડે. કોરિયા ડેમનું પાણી અમારે શેત્રુંજી નદીમાં આવે, શેત્રુંજીમાંથી શેત્રુંજી ડેમમાં આવે. અત્યારે 50.60% જેવું છે, નાખી આપી છે, અને હવે ત્યાં પુલ આપણે માગણ મગર પંચાયતે કે ટેન્ડર ખુલ્લું છે, એટલે એ જ્યારે બ્રિજ બની જશે ત્યારે કોઈ કાયમી સમસ્યાનું નિરાકરણ થશે. અને તેલ રસ્તા એવા છે મેડમ કે જ્યાં લોઅર કોઝવે ઓવરટોપિંગને કારણે ટેમ્પરરી પડે છે, એટલે ગઈકાલે 19 હતા, આજે 6 રસ્તા ખુલી ગયા. વરસાદ
એમ ઝેરો ઝેરો પડ્યો ઝેરો ઝેરો વરસાદ જમીનમાં ઓલનો વરસાદ પડ્યો ખેતરમાં ચેક ડેમ નથી તે વરસાદ પણ સાહેબ પાણી દેવું નથી એવો વરસો જ નથી વરસાદ Thank you.